नमस्कार, सीएनबीसी बजारमां आपનું સ્વાગત છે। ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ। અત્યાર સુધી આપણે કરવેરા આયોજનની વાત કરી અને ગત સપ્તાહે તો આપણે કરવેરા મેનેજમેન્ટ કેવી રીતના કરવું એના વિશે પણ વાત કરી, પરંતુ આજે કંઈક એવા સબ્જેક્ટ ઉપર વાત કરવાના છે જ્યાં આવકવેરા વિભાગ તમને કોઈ વ્યાજ ચૂકવે, એટલે કે આવકવેરા વિભાગ દ્વારા મળવાપાત્ર અને ભરવાપાત્ર થતા વ્યાજ અંગેની ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જાણીતા ટેક્સ વિશેષજ્ઞ મુકેશભાઈ પટેલ। મુકેશભાઈ, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। સૌ પ્રથમ તો અહીંયા એ જાણવા માગીશું કે જે પ્રકારે આપણે અત્યાર સુધી કરવેરા આયોજનની વાત કરી છે, હવે અહીંયા સવાલ એ થાય છે કે ભરવાપાત્ર અને મળવાપાત્ર વ્યાજ આવકવેરા વિભાગ તરફથી મળતું હોય છે, તો આ અંગે પહેલી સમજ એ છે કે જો ઇન્કમ ટેક્સ રિટર્ન મોડું ભર્યું હોય અને વ્યાજ ભરવાનું થાય તો તેવા સંજોગોની અંદર શું જોગવાઈઓ હોય છે? વિક્રમ, એક સમય હતો કે જ્યારે તમે આવકવેરા રિટર્ન મોડું ભરો તો એવા કેસમાં તમને પેનલ્ટી એટલે કે દંડ પણ થાય અને વ્યાજ પણ અલગથી લાગે, એટલે દંડ અને વ્યાજ એ બંનેની અલગ અલગ જોગવાઈઓ હતી। પરંતુ આકારણી વર્ષ 89-90 એટલે સારા એવા વર્ષો પહેલાં, લગભગ 25-એક વર્ષ પહેલાં, આમાં એક પાયાનો સુધારો એ કરવામાં આવ્યો કે આવકવેરા ખાતા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ દંડ અને વ્યાજ અલગ અલગ લેવા કરતાં આપણે એક દંડનીય વ્યાજ, જેને કે પેનલ ઇન્ટરેસ્ટ કહીએ, એની જોગવાઈ દાખલ કરો। અને આ જોગવાઈ આવકવેરાના કાયદાની કલમ 234A હેઠળ જે કરવામાં આવી, તે અનુસાર કોઈ પણ કરદાતા દ્વારા એણે જે આવકવેરા રિટર્ન ભરવા માટેની એની નિયત તારીખ હોય, દાખલા તરીકે એક પગારદાર કરદાતા છે, તો એના કેસમાં આપણે સૌ જાણીએ છીએ દર્શક મિત્રો કે 31 જુલાઈ એ એનું આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે। અથવા તો કોઈ ધંધાધારી હોય કે જેના કેસમાં ટેક્સ ઓડિટ હોય, તો એના માટે નિયત તારીખ છે 30 સપ્ટેમ્બર। હવે રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં રિટર્ન ભરવામાં ન આવે અને જો રિટર્ન મોડું ભરાય, તો આવા મોડા ભરાતા રિટર્નના કેસમાં જો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એટલે કે તમે રિટર્ન જ્યારે ભરો છો ત્યારે જે કંઈ ભરવાપાત્ર વધારાનો વેરો હોય, કારણ કે આમ તો આવકવેરાના કાયદાની જોગવાઈઓ અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે TDSની પણ કપાત થતી હોય છે, એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે, તેમ છતાં આવકવેરા રિટર્નના સમયે તમારે ક્યારેક થોડોક ટેક્સ ભરવાનો આવે, અથવા તો એડવાન્સ ટેક્સ ન ભરાયો હોય કે TDS ન કપાયો, એવા કેસમાં પણ તમારે રિટર્ન ભરતા અગાઉ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની ચૂકવણી કરવાની થાય। તો આ જે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ તમારે ભરવાનો થાય, એ તમે માની લો કે તમારે 10,000 રૂપિયાનો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો છે, 31 જુલાઈ એ તમારા રિટર્ન ભરવાની નિયત તારીખ છે અને તમે તમારું રિટર્ન ઓગસ્ટ મહિનામાં ભરો છો, એટલે કે એક મહિનો મોડું ભરો છો, તો પ્રત્યેક મહિનો જે દરમિયાન તમે તમારું રિટર્ન મોડું ભર્યું હોય, તો મહિના દીઠ એટલે પર મંથ 1% વ્યાજ એટલે કે વાર્ષિક 12% વ્યાજ, તો 10,000 રૂપિયા ઉપર 1% વ્યાજ એટલે 100 રૂપિયા થાય, તો 100 રૂપિયાનું દંડનીય વ્યાજ તમારે કલમ 234A હેઠળ ભરવાનું થાય। એટલે આ 1% પર મંથ પીનલ ઇન્ટરેસ્ટની જોગવાઈ આપણે ખ્યાલમાં રાખવાની છે। અલબત્ત તમારે જો કોઈ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો થતો ન હોય, એટલે કે ટેક્સ ન ભરવાનો હોય, રિફંડ મેળવવાનું હોય, તો રિટર્ન મોડું ભરવાને કારણે તમારા કેસમાં કોઈ દંડનીય વ્યાજની પરિસ્થિતિ ઉપસ્થિત થાય નહીં। આમાં એ પણ ખ્યાલમાં રાખશો કે એક સુપ્રીમ કોર્ટ સમક્ષ એક ખૂબ જ રસપ્રદ કેસ ઊભો થયો અને ઇનફેક્ટ એ કેસમાં જે ચુકાદો આવ્યો એના તારણો CBDT એટલે કે સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડે પણ તાજેતરમાં જ ફેબ્રુઆરી 2015માં એમના એક સર્ક્યુલર દ્વારા એ ચુકાદાના તારણોને માન્ય રાખ્યા છે। આ ચુકાદો આપ જેને ટીવી ઉપર NDTVમાં આપ જેને નિહાળો છો, જો યાદ હોય, એક પ્રણોય રોય, તો પ્રણોય રોયના કેસમાં જ, ટીવી એન્કરના કેસમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ
કે એણે એનો જે સેલ્ફ એસેસમેન્ટનો ટેક્સ છે તે ભરી દીધો, પરંતુ એણે સંજોગવશાત એનું રિટર્ન કંઈક 11 મહિના મોડું ભર્યું. હવે આ કેસમાં પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે રિટર્ન મોડું ભરાયું છે, ટેક્સ ભરવા પાત્ર હતો, પણ ટેક્સ તમે રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં ભરી દીધો છે, રિટર્ન મોડું ભર્યું છે. આવકવેરા ખાતાએ શું કર્યું કે 11 મહિના જે રિટર્ન મોડું ભરાયું એના માટેનો પણ એમણે વ્યાજ વસૂલ કર્યું. ડૉક્ટર રોય પોતે અપીલમાં ગયા, હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી, હાઈકોર્ટમાં જીત્યા, આવકવેરા ખાતું એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયું ને સુપ્રીમ કોર્ટે છેવટે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખતા એમ ઠરાવ્યું કે ભાઈ આવા કેસમાં આવકવેરા ખાતાને કોઈ નુકસાન ગયું નથી તો શા માટે એ વ્યાજની અપેક્ષા કરે. એટલે જો કોઈ કેસમાં તમે અનિવાર્ય કારણોસર રિટર્ન સમયસર ન ભરી શકતા હો તો ટેક્સ પણ જે ભરવાપાત્ર હોય તમે સમયસર ભરી દીધો હોય તો આ વ્યાજની જવાબદારીમાંથી તમે બચી શકો. સાથે જ એક બીજું ફેક્ટર પણ આપણે ટેક્સની લેંગ્વેજમાં જોઈએ છે, એડવાન્સ ટેક્સ ભરવાનું. હવે કોઈ સંજોગોમાં આપણે જોઈએ કરદાતા તરફથી એડવાન્સ ટેક્સ ભરવામાં કોઈ કસૂર થયો હોય, એટલે કે જે એક ટર્મનો એમનો હપ્તો હોય એ હપ્તો ચૂકાઈ ગયો, અથવા તો ટેક્સ ભરવામાં કોઈ એમને ખામી નડી હોય, પૈસા ના હોય, એવી કોઈ સિચ્યુએશન જ્યારે ક્રિએટ થઈ હોય, તો આવા સંજોગોની અંદર વ્યાજ અંગેની શું જોગવાઈઓ હોય છે? વિક્રમ, જે આપણે 234 એમાં જોયું કે લેટ ફાઇલિંગ ઓફ રિટર્ન, એના માટેનો વ્યાજ. આપે જે કહ્યું કે એડવાન્સ ટેક્સ ભર્યો નથી, આપણે સૌ જાણીએ છીએ કે 10,000 રૂપિયાથી વધારે જો તમારે ટેક્સ ભરવા પાત્ર થતો હોય, એટલે કે TDSની રકમ બાદ કર્યા પછી પણ 10,000થી વધુ જો તમારે ભરવા પાત્ર થતો હોય, અને કેટલાક અપવાદરૂપ કેસોમાં, એટલે આજે સિનિયર સિટીઝન્સને અમુક કેસોમાં રાહત આપવામાં આવી છે, પણ એ સિવાય બાદ કરતા તમામ કેસોની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે નિયત હપ્તા અનુસાર તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે. હવે નાણાકીય વર્ષ દરમિયાન દાખલા તરીકે કરદાતાએ એડવાન્સ ટેક્સ તરીકે ભરવાપાત્ર રકમ માની લો કે 10,000 રૂપિયાની છે, તો એની 10,000થી વધારે છે એટલા માટે એમ સમજો કે 20,000 રૂપિયાની છે, તો 20,000 રૂપિયામાં તમારે ઓછામાં ઓછા 90% રકમ, તમને 10% માર્જિન આપે છે, કારણ કે કંઈક 10%માં તમને એસ્ટિમેટ કરવા, બીકોઝ એડવાન્સ ટેક્સ ઇઝ એન એસ્ટિમેટ, એસ્ટિમેટ કરવામાં થોડોક ફરક થાય, ક્યાંક તમે કસૂર કરો તો 10% માર્જિન ઇઝ ઓકે, પણ 90% ઓફ ધી એડવાન્સ ટેક્સ મસ્ટ બી પેઇડ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર. એટલે કે 20,000 રૂપિયા જો તમારે આ એડવાન્સ ટેક્સ ભરવા પાત્ર હોય ને એના 90% એટલે કે 18,000 રૂપિયા તમારે એડવાન્સ ટેક્સ તરીકે ભરાવા જોઈએ. હવે જો તમે 18,000 ભર્યા નથી તો મિત્રો, નાણાકીય વર્ષ પૂરું થાય એટલે કે 31 માર્ચ પછી 1 એપ્રિલથી શરૂ કરીને તે તમે જ્યાં સુધી એ ટેક્સ ભરો ત્યાં સુધીના સમયગાળા માટે મહિને 1%, એટલે અગેઇન 1% પર મંથ, એ 234B નું વ્યાજ તમારે ભરવાપાત્ર થાય. એટલે ધીસ ઇઝ ધ ઇન્ટરેસ્ટ યુ હેવ ટુ પે ફોર ડિફોલ્ટ ઇન એડવાન્સ ટેક્સ. એડવાન્સ ટેક્સ ભરવામાં કસૂર કરવા બદલ તમારે આ ભરવાપાત્ર હોય છે. એડવાન્સ ટેક્સના ડિફરમેન્ટની અહીંયા વાત કરી, કસૂરની વાત કરી, હવે એડવાન્સ ટેક્સનો જે ડિફરમેન્ટનો કિસ્સો હોય છે આ અંગેની શું જોગવાઈઓ હોય છે? આપણે ડિફોલ્ટ અને ડિફરમેન્ટ આ બેનો તફાવત વિક્રમ આપણા દર્શક મિત્રોને ખાસ સમજાવવો જરૂરી છે. મિત્રો, આપ જાણો છો કે એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારીના સંદર્ભમાં મેં હમણાં જ ઉલ્લેખ કર્યો કે તમારે જે એડવાન્સ ટેક્સ ભરવા પાત્ર હોય એના 90% રકમ તો તમારે વર્ષ દરમિયાન ભરાવવી જ જોઈએ. હવે આપણે સૌ જાણીએ છીએ કે કંપનીના કેસમાં 4 હપ્તા અને કંપની સિવાયના કેસમાં 3 હપ્તા. આપણે કંપની સિવાયના કેસની વાત કરીએ, કોઈ પણ વ્યક્તિ હોય, HUF હોય, ભાગીદારી પીઢી હોય વગેરેના કેસમાં એણે જે એની એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી, જો આપને ખ્યાલ હોય તો સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચમાં 15મી તારીખ જ્યારે આવે
ત્યારે આવકવેરા ખાતા તરફથી જ મોટા હોર્ડિંગ્સ લાગે, ટીવી ઉપર, રેડિયો ઉપર એની સતત જાહેર ખબર થતી હોય છે. કારણ કે આ નિયત તારીખો છે, 15મી સપ્ટેમ્બર, 15મી ડિસેમ્બર અને 15મી માર્ચ નાણાકીય વર્ષ દરમિયાન. અને વ્યક્તિ કે એચયુએફ કે પેઢીના કેસમાં તમારે જે એડવાન્સ ટેક્સ ભરવાનો છે 3 ઇન્સ્ટોલમેન્ટ્સમાં, એમાં એવું છે કે પહેલાં ઇન્સ્ટોલમેન્ટમાં 30%, બીજામાં 30% અને ત્રીજામાં 40%. એટલે 100% જે ભરવાનો એ 30, 30 અને 40 એમ 3 ઇન્સ્ટોલમેન્ટ્સમાં ભરવાનો હોય છે. હવે એમ સમજો, મેં જે આપણે અગાઉનો દાખલો જોયો હતો કે 20,000 તમારે એડવાન્સ ટેક્સ ભરવા પાત્ર છે, કોઈએ 20,000 ભર્યા તો છે વર્ષ દરમિયાન, એટલે એને 234B નું વ્યાજ નથી લાગતું, પણ એ જે 20,000 એણે ભરવા જોઈએ 30, 30 અને 40 ટકાના હપ્તામાં, એટલે કે પહેલો એણે 6,000નો ભરવો જોઈએ, બીજો 6,000નો ભરવો જોઈએ અને ત્રીજો 8,000નો. હવે આ 6, 6 અને 8ને બદલે માની લો કે કોઈએ પહેલો હપ્તો ભર્યો જ નથી, બીજો હપ્તો એણે 5,000નો ભર્યો અને ત્રીજો હપ્તો સીધો એ પછી 15,000નો ભરે, તો આ કેસમાં પહેલા ને બીજા હપ્તામાં એણે ડિફરમેન્ટ કર્યું છે, એટલે કે જે ટેક્સ ભરવાપાત્ર હતો એટલી માત્રામાં કે પ્રમાણમાં એણે ભર્યો નથી, એણે એટલો મોડો ભર્યો છે. એટલે 234B માં એડવાન્સ ટેક્સ ન ભરવા બદલ અથવા ઓછો ભરવા બદલ, પણ એ નાણાકીય વર્ષ દરમિયાનના સંદર્ભમાં છે, તમને 1 એપ્રિલથી જે વ્યાજ લાગે છે. હવે આ ડિફરમેન્ટ માટેની જે કલમ છે, કલમ 234C, તમારે અનુમાન લગાવી લેવું જોઈએ સપ્ટેમ્બરથી શરૂ કરીને કે વર્ષ દરમિયાન તમારી કેટલી આવક થશે, એના સંદર્ભમાં તમારે આ હપ્તાવાર ટેક્સ ભરવો જોઈએ. એ ભરવામાં તમે કસૂર કરો તો દર 3 મહિનાની જે કસૂર હોય, બીકોઝ તમે સપ્ટેમ્બરનો થી ડિસેમ્બર જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનો તમારી કસૂર હોય, તો એ 3 મહિના માટે મહિને 1%ને હિસાબે ત્યાં પણ તમારે વ્યાજ લાગે. તમે માની લો કે ડિસેમ્બરમાંય નથી ભર્યો અને એ માર્ચમાં ભર્યો છે, તો 3ને બદલે 6 મહિના, કારણ કે તમે 2 હપ્તામાં કસૂર કરી છે, એ પ્રમાણે કલમ 234C હેઠળનું વ્યાજ લાગે. હવે આમાં એક વિશેષ પ્રોવિઝો કે અપવાદરૂપ પરિસ્થિતિ પણ છે. તમે જ કહો કે ભાઈ ઘણીવાર એવું બને કે તમને વર્ષની શરૂઆતમાં કે ઇવન સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં ખબર નથી કે તમને અમુક પ્રકારનો મૂડી નફો કે ઘણીવાર કોઈને લોટરી લાગવાની છે, તો ખબર છે કે ભાઈ લોટરી લાગવાની છે એવું તો કંઈ વર્ષના પ્રારંભે ખ્યાલ જ ના હોય, અથવા મૂડી નફો થવાનો છે. તો આવી જે આકસ્મિક આવકો હોય, એ આકસ્મિક આવક કે જેને તમે પૂર્વ અપેક્ષિત ન કરી શકો, એના સંદર્ભમાં એક રાહતકારક જોગવાઈ એ છે કે આવી આવક તમને જ્યારે ઉદ્ભવે એના પછીના જે એડવાન્સ ટેક્સના હપ્તામાં તમે જો એની સંપૂર્ણ જવાબદારી અદા કરી દીધી હોય તો તમને 234C નું વ્યાજ લાગે નહીં. એટલે દાખલા તરીકે તમે આજે માર્ચ મહિનામાં, તમને આજે શરૂઆતમાં, માર્ચની શરૂઆતમાં તમને કોઈ મોટો મૂડી નફો થયો કે કોઈ મોટી લોટરી લાગી, તો એના સંદર્ભમાં તમે જો 15મી માર્ચે પણ પૂરેપૂરો ટેક્સ એનો ભરી દો, તો મિત્રો તમને જે સપ્ટેમ્બર કે ડિસેમ્બરનું અન્યથા 234C નું જે ડિફરમેન્ટનું વ્યાજ લાગત એ લાગે નહીં. આટલી જોગવાઈઓ આપે કલમ 234C ના સંદર્ભમાં ખ્યાલમાં રાખવાની છે. સાથે જ મુકેશભાઈ એક બીજો મુદ્દો પણ જોઈએ આમાં, તો આવકવેરા વિભાગ દ્વારા ક્યારેક આપણને વ્યાજ જે આપણને મળવાપાત્ર થતું હોય છે એ કદાચ આપી દેવામાં આવ્યું હોય છે, પછીના સંજોગોની અંદર આપણે જોઈએ તો એ વ્યાજ જો પાછું લેવાનું આવે તો એના અંગેની શું જોગવાઈઓ, એ કેવી રીતના લેવામાં આવે છે? બિલકુલ, આજે તમે કહ્યું એ પ્રમાણે વિક્રમ, ઘણીવાર પરિસ્થિતિ એવી થાય કે તમને સમરી એસેસમેન્ટ એટલે જ્યારે તમને ઇન્ટિમેશન ઇસ્યુ કરવામાં આવે ત્યારે એક રિફંડ ઇસ્યુ કરાય અને એ રિફંડના સંદર્ભમાં તમને વ્યાજ ચૂકવવામાં આવે. હવે એ જ કિસ્સામાં જો તમારું સમરી એસેસમેન્ટ થાય,
સમરી પછી સ્ક્રુટિની એસેસમેન્ટ થાય અને સ્ક્રુટિની આકારણીની અંદર તમારા કેસમાં કોઈ આવક ઉમેરવામાં આવે અને જેને કારણે જે અગાઉનું મળવાપાત્ર રિફંડ હતું જેના ઉપર તમને રિફંડ આપી દેવામાં આવ્યું હતું કે વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું તો એ તમને જે ચૂકવવામાં આવેલું વ્યાજ છે એ પાછું વસૂલ કરવામાં આવે અને જે રિફંડ ઉપર વ્યાજ ગણેલું છે એ રિફંડ ઉપરનું વ્યાજ હવે મળવાપાત્ર ન હોય જે વ્યાજ ભરવાપાત્ર થાય એની સાથે સાથે અગાઉ તમને ચૂકવેલ એ રિફંડ પરનું વ્યાજ એને પાછું ખેંચવાની જોગવાઈ એ આવકવેરાના કાયદાની કલમ 234 ડી હેઠળ કરવામાં આવી છે એનો ખ્યાલ રાખવો જરૂરી છે સાથે જ હવે જ્યાં આપણા દર્શકોને સૌથી વધારે રસ પડશે એવી વસ્તુ એ છે કે આ તો જે આપણે ભરવાનું થાય છે એ વ્યાજની વાત થઈ પરંતુ હવે જો આવકવેરા વિભાગ તરફથી રિટર્ન ફાઇલ કર્યા પછી જે મળવાપાત્ર વ્યાજ છે એ અંગેની શું જોગવાઈ હશે કારણ કે એમાં આપણા દર્શકોને કદાચ સૌથી વધારે રસ પડશે સૌથી વધારે જો કે બંને જાણવું જરૂરી છે વિક્રમ આવકવેરા ખાતાને વગર જોઈતું વ્યાજ ચૂકવવું ન પડે અને એ ખ્યાલમાં રાખશો આ ત્રણેય વ્યાજ 234 એ બી સી આપણે જે જોયા અને ઘણીવાર તો એવું બને કે તમારે ત્રણેય વ્યાજ ભરવાના આવે જો તમે તમારા તમારા કરવેરાના જવાબદારીનું યોગ્ય પાલન કે આયોજન ન કર્યું હોય તો યુ મે એન્ડ અપ ઇન પેઈંગ ઓલ ધ થ્રી ઇન્ટરેસ્ટ અને આ આકરું વ્યાજ પડે કારણ કે 12 મહિને તમારે જે 12% વ્યાજ ચૂકવવું પડે છે એ પણ આજે ધંધાદારી હોય તો એને ધંધાકીય ખર્ચ તરીકે બાદ નથી મળતું એટલે એ તો મહત્ત્વનું છે જ પણ વિક્રમ તમે કહ્યું એ પ્રમાણે સાચે જ આજે ગુજુભાઈ હોય ગુજરાતીને તો મને શું મળવાનું છે અને એના અંગેની મારી જે હક કે એની જાણકારી હું સંપૂર્ણ રાખું એ ખૂબ જરૂરી છે માટે દર્શક મિત્રો જે તમને તમારા રિફંડ ઉપર મળવાપાત્ર વ્યાજ છે એના લગતી જે જોગવાઈઓ છે તે આવકવેરાના કાયદાની કલમ 244 એ સેક્શન 244 એ હેઠળ કરવામાં આવી છે એનો ખ્યાલ રાખશો અલબત્ત એક બહુ જ ડિસ્ટર્બિંગ પરિસ્થિતિ એ છે જે વર્ષોથી ચાલી રહી છે જેની સામે અનેક કરદાતાઓએ આક્રોશ પણ વ્યક્ત કર્યો છે ઇનફેક્ટ આઈ મસ્ટ સે કે પારસાર્થી શોમ કમિટીએ આ જે એનોમલી છે એને દૂર કરવાની હિમાયત પણ કરી છે જે ટેક્સ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને તમે કહેશો આ શું છે એનોમલી કે આવકવેરા ખાતાએ આપવાના અને લેવાના જે માપદંડ છે જુદા રાખ્યા છે આજે તમારી પાસેથી તમારી કોઈ કસૂર બદલ એ તમારી પાસે જે વ્યાજ વસૂલ કરે છે તે મહિને 1% એટલે વાર્ષિક 12% છે પણ તમારા પૈસા એ વાપરે છે તમારું રિફંડ જે છે એ તમને આપે હવે એ રિફંડ ઉપરનું વ્યાજ પણ વર્ષ નાણાકીય વર્ષ પૂરું થયે 1 એપ્રિલ પછી જ તમને મળવાપાત્ર છે એટલે તમારો TDS કદાચ મે મહિનામાં કપાયો હોય વધારે તો પણ એનું વ્યાજ તમને 31 માર્ચ પછીની પૂર્ણ થાય પછી 1 એપ્રિલ પછી જ મળવાપાત્ર છે ખ્યાલમાં રાખશો એટલે 1 એપ્રિલ આકારણી વર્ષની સંબંધિત 1 એપ્રિલથી શરૂ કરીને તમને જ્યાં સુધી રિફંડ ચૂકવવામાં આવે તે તારીખ સુધીનું તમને વ્યાજ એ લોકો ચૂકવે છે પણ જે વ્યાજ ચૂકવે છે એ મહિને 0.25% એટલે વાર્ષિક 6% છે એટલે તમારે જો આવકવેરા ખાતાને વ્યાજ આપવાનું હોય તો 12% ચૂકવવાનું છે તમારે મેળવવાનું હોય તો આવકવેરા ખાતું એમ કહે છે કે અમે તમને ખાલી એનું 0.25% જ એટલે 0.25% દર મહિને આપીશું એટલે વાર્ષિક 6% આ જે છે દિસ એનોમલી મસ્ટ બી રિમૂવડ અને મેં કહ્યું એ પ્રમાણે શોમ કમિટીએ પણ ભલામણ કરી છે આશા કરીએ કે અચ્છે દિનના ભાગરૂપે આમાં એક આવકારપાત્ર સુધારો થાય પરંતુ સાથે સાથે બીજી પણ બે બાબતો ખ્યાલમાં રાખશો કે સૌ પ્રથમ તમને આ જો જે વ્યાજ મળવાપાત્ર છે એમાં પેલો 90%વાળો નિયમ કે તમારે જે એડવાન્સ ટેક્સ ભરવાપાત્ર છે એના સંદર્ભમાં નિયમ એ છે કે તમારે 90%થી જો તમે ઓછો ભર્યો હોય એડવાન્સ ટેક્સ તો જ તમારી પાસે વ્યાજ વસૂલ કરવામાં આવે છે 234B નું તો એવી રીતે તમને જે રિફંડ ચૂકવવામાં આવે છે એ તમે કુલ ભરેલ
જે આવકવેરો હોય અથવા તો આવકવેરો જે ભરવા પાત્ર હોય એના 10% થી વધુ હોય, એટલે કે 90% સુધી જે છે તો ત્યાં તમને કોઈ રિફંડની કે ઉપર વ્યાજની જોગવાઈ નથી. 10% થી વધારે હોય, એટલે 10%ની અંદર હોય તો તમને કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. 10%થી વધારે, એટલે દાખલા તરીકે તમારે ભરવાપાત્ર આવકવેરો જે છે એ કુલ તમારો 50,000નો છે. હવે 50,000નો ભરવાપાત્ર આવકવેરો હોય અને તમને મળવાપાત્ર જે રિફંડ છે એ 50,000ના 10%થી ઓછું, એટલે માની લો કે 3,000નું રિફંડ મળવાપાત્ર છે, તો આ 3,000ના રિફંડ ઉપર તમને કોઈ વ્યાજ ચૂકવાશે નહીં, માત્ર રિફંડ આપશે. એટલે રિફંડ માટેની પહેલી શરત એ છે કે રિફંડની રકમ એ 10%થી વધુ હોય જે ભરવાપાત્ર વ્યાજની, ભરવાપાત્ર ટેક્સની, તો જ તમને એના ઉપર વ્યાજ મળી શકે. બીજું કે જે રિફંડ તમને આવકવેરા ખાતા દ્વારા ચૂકવવામાં આવે છે એ રિફંડ ચૂકવવાના સંદર્ભમાં જો વિલંબ જે થાય એના માટે તમે કરદાતા તરીકે જવાબદાર છો, તો એ કેસમાં પણ તમને એટલા સમયગાળા માટેનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. હું આને એક દ્રષ્ટાંત સાથે સમજાવું તો તમે કદાચ વધુ અસરકારક રીતે સમજી શકશો. દાખલા તરીકે તમે આજે તમારે રિફંડ જે રિટર્ન ભરવાનું છે એના માટે તમારી રિટર્ન ભરવાની ડ્યુ ડેટ આજે જુલાઈની છે. તમારે આજે 25,000 રૂપિયાનું રિફંડ લેવાનું છે પણ તમે આળસમાં જુલાઈને બદલે માર્ચ એન્ડ સુધી, આવતા મહિનાના માર્ચ સુધી તમે ભરતા જ નથી, તમારું રિટર્ન જ ભરતા નથી, એટલે કે રિટર્ન 9 મહિના મોડું ભરો છો. હવે આવકવેરા ખાતાને પ્રોસેસિંગ કરવામાં માની લો કે બીજા 6 મહિના લાગે છે, તો પ્રશ્ન એ થાય કે તમે તમારું જે રિટર્ન છે એ 9 મહિના મોડું ભર્યું, એ સમયગાળા માટે આવકવેરા ખાતું તમને એના ઉપરનું વ્યાજ આપવા માટે બંધાયેલું છે? તો એનો જવાબ છે ના. એટલે કલમ 244A હેઠળ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે રિફંડના સંદર્ભમાં જો કરદાતાએ કોઈ એવું પગલું લીધું હોય કે જેને કારણે રિફંડ ચૂકવવામાં આવકવેરા ખાતાને વિલંબ થાય, તો એવા વિલંબિત સમય માટે કરદાતા જો જવાબદાર હોય તો એને એટલા સમયગાળા માટેનું વ્યાજ ચૂકવાશે નહીં. એટલે એવા કેસમાં એપ્રિલ ટુ જુલાઈ અને પછીના જે 6 મહિના એટલા પિરિયડ પૂરતું જ વ્યાજ ચૂકવાય. જે આપણે દાખલો જોયો એ આ 9 મહિનાના સમયગાળા કે જેમાં તમે વિલંબ કર્યો છે એને માટે તમને વ્યાજ ચૂકવાશે નહીં. એટલે દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે જો તમારે તમારા રિફંડ ઉપરનું વ્યાજ પણ વ્યવસ્થિત લેવું હોય તો તમારે સમયસર રિટર્ન ભરવું ખૂબ જરૂરી છે. મુકેશભાઈ, લગભગ 3-1 મિનિટ જેટલો સમય છે આપણી પાસે, ત્યારે અહીંયા એ પણ જાણવા માગીશું કે જો કદાચ વ્યાજ ચૂકવવાનું આવે, મળવાપાત્ર જે વ્યાજ છે નહીં પરંતુ ભરવાપાત્ર વ્યાજ જો આવે જ ભરવાનું, તો એમાં કોઈ માફી કે એનાથી કોઈ બચવાનો કે ઓછું ભરવાનો કોઈ રસ્તો? એબ્સોલ્યુટલી. આજે આ સંદર્ભમાં ઇનફેક્ટ એક CBDTનો એક રાહતકારક પરિપત્ર છે, દેર ઇઝ અ બેનિફિશિયલ સર્ક્યુલર, કે જે અન્વયે કેટલીક વિશેષ સંજોગો કે પરિસ્થિતિની અંદર આજે જો આપણે કરદાતાને કોઈ પણ વ્યાજ, એટલે કલમ 234A, B કે C હેઠળ એને વ્યાજ ભરવું પડ્યું હોય અને જેને માટે ખરેખર એ જવાબદાર નથી પણ અમુક પરિસ્થિતિ કે સંજોગો જવાબદાર છે, તો એમાં જે આવકવેરાના ચીફ કમિશનર છે એને આવી વ્યાજમાંથી માફી આપવાની, એટલે કે પાવર ટુ વેવ કમ્પ્લીટલી, કે એમાં કંઈક રાહત ઘટાડો કરી આપવાની, ટુ રિડ્યુસ, એ સત્તા આપવામાં આવી છે. તો આ કયા સંજોગો છે એને હું ઝડપથી આપને ગણાવી દઉં. તો સૌ પ્રથમ તો આજે દાખલા તરીકે તમારે ત્યાં આવકવેરા દરોડો કે સર્વે થયા હોય અને તમારા ચોપડા જપ્ત કરવામાં આવ્યા હોય, ને ચોપડા જપ્ત કરવામાં આવ્યા હોવાને કારણે
તમને એની કોપી મળવામાં વિલંબ થાય એટલે તમે તમારું રિટર્ન સમયસર ભરી નથી શક્યા. તો તમે કહી શકો કે ભાઈ આ વિશેષ સંજોગ છે, દે વિલ ગીવ યુ ધી બેનિફિટ ઓફ ઇમ્યુનિટી ઓર રિડક્શન. આ સિવાય ઘણીવાર એવું બને કે કોઈ પાછલી તારીખથી કાયદાકીય સુધારો કરવામાં આવે કે જેને કરદાતા પોતે આજે હી કેનોટ ઇવન કોન્ટેમ્પલેટ, અથવા તો એવી અણધારી એની આવક આવે કે જેને કારણે એ પોતે એનું અનુમાન ન કરી શક્યો હોય અને એનો ટેક્સ ન ભરી શક્યો હોય. તો આવા વિશેષ સંજોગોની અંદર જો ચીફ કમિશનર સમક્ષ કરદાતા એપ્રોચ કરીને એ ઇમ્યુનિટી માંગે કે ભાઈ મને તમે વેવર કે રિડક્શન આપો, તો એ સંજોગોમાં ચીફ કમિશનરને આ માટેની સત્તા આપવામાં આવી છે અને તમે એનો યોગ્ય ઉપયોગ કરીને લાભ પણ લઈ શકો. તો ત્યારે જ અહીંયા દર્શક મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે રીતના તમને એક મળવાપાત્ર વ્યાજનો પણ તમે યોગ્ય રીતના સમજપૂર્વક એને કેવી રીતના લેવું એના વિશેની સમજ રાખી શકો છો. પરંતુ એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે જે ભરવાપાત્ર વ્યાજ થાય છે તેનાથી બચવા માટેનું આયોજન કરો, જેના વિશે અમે અહીંયા તમને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને આ સમગ્ર માહિતી આપી એ બદલ. તો ત્યારે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં અત્યારે બસ આટલું જ. આગળ નવા સપ્તાહમાં આવીશું ફરી એક વખત નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.